हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर कश्मीरा सुतरी। स्वागत है आपना आज वीडियो में। आप अभ्यास कर रहा है सूक्ष्म जीवो मानव ने कई रीते उपयोगी है तना विषय। आंदा वीडियो में आप अभ्यास करूँ कि औद्योगिक उत्पादन में सूक्ष्म जीवो के रीते उपयोगी है अथवा तो औद्योगिक उत्पादन में सूक्ष्म जीवों क्या अने कई नीपज अथवा तो कई प्रोडक्ट बना उपयोग कर विषय आप माहिती लेशुं। अपने जो गया कि सूक्ष्म जीव मानवजात ने उपयोगी एवं घरगथ्थु घना बदा उत्पादनों में उपयोगी है। एवज रीते आज सूक्ष्म जीवो जे है औद्योगिक क्षेत्र के उत्पादनों संश्लेषित करने उपयोग में लेम के पीणा है, एंटीबायोटिक्स द्रव्य है एना उदाहरण है। કેટલાક બેવરેજીસ છે તેને બનાવવા માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે। પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ દવાના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે। કેટલાક કાર્બોનિક એસિડ્સના ઉત્પાદનમાં, ઉત્સેચકોના ઉત્પાદનમાં, અન્ય કેટલીક દવાઓના ઉત્પાદનમાં આ સૂક્ષ્મ જીવો છે તે સંકળાયેલા છે। અને ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે જ્યારે મોટા જથ્થામાં ઉત્પાદન મેળવવાનું હોય છે ત્યારે સૂક્ષ્મ જીવોને નાની પેટ્રી પ્લેટ્સ કે ટેસ્ટ ટ્યુબમાં ઉછેરવામાં નથી આવતા। લેબોરેટરીમાં પ્રયોગો માટે બરાબર છે કે પ્રાયોગિક ધોરણે તેનો કઈ રીતના કયા દ્રવ્યના સંશ્લેષણમાં ઉપયોગમાં લઈ શકાય એવી પ્રાયોગિક ચકાસણી માટે પેટ્રી પ્લેટ્સ છે કે ટેસ્ટ ટ્યુબ છે તેનો ઉપયોગ કરવામાં આવે, પણ જ્યારે મોટા પાયે અને મોટા જથ્થામાં ઔદ્યોગિક ક્ષેત્રે જ્યારે તેનું ઉત્પાદન મેળવવાનું હોય છે ત્યારે આ સૂક્ષ્મ જીવોને મોટા વાસણો એટલે કે મોટા જે ટાંકાઓ છે એ ટાંકાઓની અંદર તેને ઉછેરવામાં આવતા હોય છે। અને એ જે ખાસ છે તેને આત્મણ કારકો તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને જ્યારે સૂક્ષ્મ જીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો મોટા ભાગે એ આ દરેક ઉત્પાદનમાં આત્મણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે। એટલે મોટા મોટા જે ફર્મેન્ટર્સ છે, જે વેસલ્સ એટલે કે જે વાસણો કીધા આપણે, એ જે વાસણો છે તેને એક્ચ્યુઅલમાં ફર્મેન્ટર્સ અથવા તો આત્મણ કારકો તરીકે ઓળખવામાં આવે છે। અને તેની અંદર આ સૂક્ષ્મ જીવોને ઉછેરવામાં આવે છે અને તેના ઉત્પાદન છે તે મોટા જથ્થામાં અને મોટા પાયે મેળવવામાં આવે છે। અહીંયા આપણે એક આકૃતિ લીધી છે, આપણે કીધું કે આથવણની ક્રિયા, આ સૂક્ષ્મ જીવો મોટાભાગે આથવણની પ્રક્રિયાથી જ આ બધા ઉત્પાદનો પ્રેરે છે। આથવણની પ્રક્રિયા શું છે તો ચુલિયા જારક શ્વસન છે। જારક અને અજારક શ્વસન આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે અને આપણને ખબર છે કે જારક કે અજારક શ્વસન છે એ બંનેની શરૂઆત તો ગ્લાયકોલિસિસથી થાય છે અને ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે અને ત્યાર પછી આ પાયરુવિક એસિડને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોય તો એ અજારક શ્વસનની પ્રક્રિયામાં વપરાય છે। પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો એ જારક શ્વસનના તબક્કામાં અને ક્યાં એ અજારકમાં જાય છે અને ક્યાં એ જારક શ્વસનની પ્રક્રિયા પ્રેરે છે તેના વિશે ખાસ ત્યાં ઉલ્લેખ છે। આપણે અજારક એટલે કે આથવણની ક્રિયા તરફ જશું એટલે અહીંયા પાયરુવિક એસિડ આ બધા જ સૂક્ષ્મ જીવો દ્વારા અજારક શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે। સૌથી પહેલો ઓર્ગેનિઝમ છે પ્રોપિયોની બેક્ટેરિયમ। પ્રોપિયોની બેક્ટેરિયમ આપણે આગળ આવશે તે કે જેનો ઉપયોગ જે ફર્મેન્ટેશન છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રેરે છે, પ્રોપિયોનિક એસિડ બને છે અને ખાસ કરીને તેનો ઉપયોગ સ્વિસ ચીઝ બનાવવામાં થાય છે। એસ્પરજિલસ ફૂગ છે, લેક્ટોબેસિલસ અને સ્ટ્રેપ્ટોકોકસ એ બંને બેક્ટેરિયા છે જેની આથવણની નીપજ લેક્ટિક એસિડ છે અને સીડર સ્વિસ ચીઝ અને યોગર્ટ અને સોયા સોસ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે। યોગર્ટ છે એ થોડી દહીંને મળતી આવતી પ્રોડક્ટ છે, આમ તો દહીં જેવું જ હોય છે। સેકેરોમાઇસિસ યીસ્ટ છે જેમાં આથવણની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ બને છે, વાઇન અને બિયર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે। ક્લોસ્ટ્રિડિયમ એસિટોન અને આઇસોપ્રોપેનોલ એના ઉત્પાદનો છે, નેલ પોલિશ રિમૂવર, રબિંગ આલ્કોહોલ તરીકે તેનો ઉપયોગ થાય છે, ઇસ્ચેરિશિયા એસિટોબેક્ટર એસેટિક એસિડ ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે અને એ એસેટિક એસિડ વિનેગર તરીકે આપણે વાપરીએ છીએ। તો આ બધા ઓર્ગેનિઝમ્સ જે છે તે ખાસ કરીને આ આથવણની પ્રક્રિયા દ્વારા એની નીપજ છે તે ઉત્પાદન પ્રેરે છે અને એ નીપજનો ઉપયોગ આવી જુદી જુદી જે ખાદ્ય સામગ્રી છે અથવા તો બેવરેજીસ છે અથવા તો અન્ય ઉપયોગી પદાર્થો છે તેને બનાવવા માટે કરવામાં આવે છે।
આપણી ટેક્સબુકનો ફોટોગ્રાફ છે, આપણે જે ફર્મેન્ટર્સ કીધા, એ આ ફર્મેન્ટર્સ આવા ધાતુના મોટા મોટા વેસલ્સ હોય છે જેની અંદર આ સૂક્ષ્મ જીવોને ઉછેરવામાં આવતા હોય છે અને તેનું ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદનમાં, જે સૌથી પહેલો પોઈન્ટ આપણને આપેલો છે એનસીઆરટીમાં, તે આથવણયુક્ત પીણા બનાવવા માટે. આપણે જે બેવરેજીસ કહીએ છીએ, ઠંડા પીણા, એટલે બધા જ ઠંડા પીણા બનાવવામાં આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ નથી કરવામાં આવતો, પરંતુ જે ખાસ કરીને આથવણની પ્રક્રિયાથી જે પીણા બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. અને વર્ષોથી, પ્રાચીન કાળથી વાઇન, બિયર છે, વિસ્કી છે, બ્રાન્ડી છે કે રમ છે, આવા જે પીણા છે તેને યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. એટલે કે આ પીણા બનાવવા માટે આથવણની પ્રક્રિયા યીસ્ટ દ્વારા પ્રેરવામાં આવે છે. અને એ યીસ્ટ કઈ છે? તો કે જે બ્રેડ બનાવવામાં વપરાય છે, સેકેરોમાઇસિસ સેરિવિસી, એ જ તે અહીંયા પીણા બનાવવા માટે વપરાય છે. પણ જ્યારે બ્રેડ બનાવવા માટે આ યીસ્ટ વપરાય છે ત્યારે આપણે તેને બેકર્સ યીસ્ટ કહીએ છીએ. અને જ્યારે આવા ફર્મેન્ટેડ પીણા બનાવવા માટે, એટલે કે ફર્મેન્ટેડ બેવરેજીસ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યારે તેને બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો કે જ્યારે બ્રેડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, યીસ્ટ જ છે સેકેરોમાઇસિસ સેરિવિસી, જે બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે એ જ તે આ ફર્મેન્ટેડ બેવરેજીસ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ બ્રેડ માટે તેને બેકર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ જે ફર્મેન્ટેડ બેવરેજીસ બનાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે યીસ્ટ છે એ યીસ્ટની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. એટલે કે ધાન્યો છે કે ફળોના રસ છે તેની સાથે આ યીસ્ટને મેળવવામાં આવે તો આથવણની પ્રક્રિયાથી ઇથેનોલ ઉત્પન્ન થાય છે. અને આથવણ માટે વપરાતા કાચા માલનો પ્રકાર, એટલે કે ધાન્ય વાપરવામાં આવે છે, ફળોનો રસ વાપરવામાં આવે છે કે અન્ય કોઈ સામગ્રી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, એ કાચો માલ શું છે તેનો પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારના આધારે વિવિધ આલ્કોહોલિક પીણા છે તે મેળવાય છે. પ્રક્રિયાનો પ્રકાર એટલે કે નિસ્યંદિત અને અનિસ્યંદિત. અનિસ્યંદિત એટલે કે જેમાં નિસ્યંદનની પ્રક્રિયા મેળવવામાં આવતી, નિસ્યંદનની પ્રક્રિયા પ્રેરવામાં આવતી નથી. અને નિસ્યંદિત એટલે કે એને પ્યોર ફોર્મમાં મેળવવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપ્યા છે કે વાઇન અને બિયરનું ઉત્પાદન એ નિસ્યંદન વગર થાય છે, એટલે કે તેમાં નિસ્યંદનની પ્રક્રિયા પ્રેરવામાં નથી આવતી. સીધું જ આથવણની પ્રક્રિયાથી જે નીપજ મળે છે એ નીપજનો જ બેવરેજીસ તરીકે ઉપયોગ થાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ જે છે, આ જે બેવરેજીસ છે તેને આથવણની પ્રક્રિયામાંથી જે રસ ઉત્પન્ન થાય છે, જે નીપજ મળે છે, એ જે નીપજ છે તેને ત્યાર પછી નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. આથવણની પ્રક્રિયામાંથી જે રસ ઉત્પન્ન થાય છે, જે પીણું બને છે, તેને ત્યાર પછી નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. એટલે કયો પદાર્થ ઉપયોગમાં લેવામાં આવે છે તે ધાન્ય છે કે ફળોના રસ છે કે અન્ય કોઈ પદાર્થ છે, અને બીજું પ્રક્રિયાના પ્રકાર નિસ્યંદિત કે અનિસ્યંદિત, અને આ પ્રમાણે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા છે તે મેળવવામાં આવે છે. ખાસ કરીને કયા નિસ્યંદિત છે અને કયા અનિસ્યંદિત છે. જે અહીંયા નિસ્યંદન વગર કીધું છે એટલે અનિસ્યંદિત થાય. વાઇન અને બિયર અનિસ્યંદિત છે, વિસ્કી, બ્રાન્ડી અને રમ છે તે નિસ્યંદિત છે. બંનેમાં આથવણની જ પ્રક્રિયા પ્રેરાય છે, પણ એક નિસ્યંદિત છે, એક અનિસ્યંદિત છે. આખું એનું જે યુનિટ છે, કેવી રીતના ઔદ્યોગિક ઉત્પાદનમાં આવી ફર્મેન્ટેશનથી બેવરેજીસ તૈયાર કરવામાં આવે છે, એ યુનિટ બતાડેલું છે. બેવરેજીસ પછી પ્રતિજૈવિક દ્રવ્યો. એન્ટીબાયોટિક શબ્દથી તમે ખૂબ સારી રીતના પરિચિત છો. આગળના ચેપ્ટરમાં, એટલે કે ખાસ કરીને 8મા ચેપ્ટરમાં એન્ટીબાયોટિક્સનો ઉલ્લેખ આવેલો છે. સૂક્ષ્મજીવો દ્વારા આ એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન એ 20મી સદીની ખૂબ જ અગત્યની શોધ માનવામાં આવે છે. અને આ શોધના કારણે માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી એવો પદાર્થ છે તે પ્રાપ્ત થયેલો છે. એન્ટી એટલે કે વિરુદ્ધ. એન્ટી આપણને ખબર છે, એન્ટી ઇંગ્લિશ શબ્દ છે, આમ તો ગ્રીક શબ્દ ઉપરથી એને લેવામાં આવ્યો છે. એટલે એનો અર્થ થાય છે વિરુદ્ધ. અને બાયો એટલે કે જીવન. એટલે એન્ટીબાયોટિક્સનો જો ગુજરાતી આને ઉપરથી જોઈએ તો જીવન વિરુદ્ધ,
પણ કોના જીવન વિરુદ્ધ? તો કે જે રોગ કારકો છે, એવા સૂક્ષ્મ જીવો કે જે રોગ પ્રેરે છે, એવા રોગ કારકોના જીવન વિરુદ્ધ જે દ્રવ્ય છે તેને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. અગેન્સ્ટ લાઈફ, કોની લાઈફની અગેન્સ્ટ? તો કે રોગ કારકો, અને ખાસ કરીને આ જે એન્ટીબાયોટિક શબ્દ છે અથવા તો જીવન વિરુદ્ધ જે શબ્દ છે તે એવા સજીવો દ્વારા, જે સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં છે, એટલે કે રોગ કારકો માટે તે જીવન વિરુદ્ધ છે. પરંતુ જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય માટે જીવન વિરુદ્ધ નથી, પરંતુ પૂર્વ જીવન છે, એટલે કે પ્રો લાઈફ છે. કેમ કે મનુષ્ય માટે તો તે ઉપયોગી છે. મનુષ્યના શરીરમાં જો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ લઈએ છે તો રોગ કારકોનો નાશ થાય છે. આપણને ખબર છે કે એન્ટીબાયોટિક્સ દવા ક્યારે આપવામાં આવે છે? બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ દવા આપવામાં આવે છે. તો એ એન્ટીબાયોટિક્સ જીવન વિરુદ્ધ કોની માટે થયા? હવે વાયરસ છે, બેક્ટેરિયા છે, તેની માટે જીવન વિરુદ્ધ થયા. પણ મનુષ્ય માટે તો કે પૂર્વ જીવન, પ્રો લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય માટે ફાયદાકારક છે, પણ રોગકારકો માટે એ નુકસાનકારક છે. એટલે રોગકારકો માટે તે જીવન વિરુદ્ધ, જ્યારે મનુષ્ય માટે તે પૂર્વ જીવન, પ્રો લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો પ્રતિજૈવિક દ્રવ્યો જે છે તે એક પ્રકારના રસાયણો છે, રાસાયણિક દ્રવ્ય છે, જે સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ જીવોની દૈહિક પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતું એ રાસાયણિક દ્રવ્ય છે. જે અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા, આ જે પ્રતિજૈવિક દ્રવ્ય કે જે સૂક્ષ્મ જીવો દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે, તે અન્ય સૂક્ષ્મ જીવો એટલે કે રોગ સર્જતા જે સૂક્ષ્મ જીવો છે તેને કાં તો મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિ છે તે મંદ પાડે છે. સૌ પ્રથમ જે એન્ટીબાયોટિક્સ શોધાયેલું તે પેનિસિલિન છે, અને આ પેનિસિલિનની શોધ એ ખૂબ આમ જોઈએ તો રસપ્રદ અને અનાયાસે થયેલી છે. આમ કોઈ ખાસ કરીને પેનિસિલિન માટે સંશોધન થઈ રહ્યું હોય ને પેનિસિલિનનું શોધ થઈ છે એવું નથી. પ્રયોગ કંઈક જુદો જ ચાલી રહ્યો હતો અને એમાંથી પેનિસિલિન છે તેનું સંશોધન થયેલું છે. એટલે સૌથી પહેલાં શોધાયેલું એન્ટીબાયોટિક પેનિસિલિન છે, પરંતુ તેની શોધ જે છે તે અનાયાસે થઈ હતી. કેવી રીતે એની માટે અહીંયા આપણને બે ત્રણ પોઈન્ટ આપેલા છે. ખાસ કરીને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે વૈજ્ઞાનિક હતા, એ જ્યારે બેક્ટેરિયા ઉપર કામ કરી રહ્યા હતા, એની લેબોરેટરીમાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે, સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર એમનું સંશોધન કાર્ય છે તે કરી રહ્યા હતા. અને ત્યારે એમણે નોંધ્યું, આ કાર્ય દરમિયાન એમણે નોંધ્યું કે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ એટલે કે ધોયા વગરની જે પેટ્રી ડીશ હતી એ પેટ્રી ડીશ ઉપર મોલ્ડ ઉત્પન્ન થાય છે, એટલે કે ફૂગ ઉત્પન્ન થાય છે. અને જે વિસ્તારમાં ફૂગ ઉત્પન્ન થઈ હતી ત્યાં આગળ આ સ્ટેફાઇલોકોકસ કોકાઈ બેક્ટેરિયા છે તે વૃદ્ધિ પામી શક્યા નહીં. એમણે શું જોયું કે જે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ હતી, એટલે કે સાફ કર્યા વગરની જે સંવર્ધિત પ્લેટ હતી, બરાબર, પેટ્રી ડીશની અંદર જે સંવર્ધન માધ્યમ હતું એ સંવર્ધન માધ્યમ ઉપર ફૂગ છે એ ફૂગ ઉત્પન્ન થઈ હતી. અને જ્યાં ફૂગ ઉત્પન્ન થઈ હતી ત્યાં આગળ આ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે તે વૃદ્ધિ પામી શક્યા નહીં. એટલે તેમણે નોંધ્યું કે આ જે ફૂગ છે કે જે આ સંવર્ધિત પ્લેટ ઉપર ઉત્પન્ન થઈ હતી એ ફૂગ દ્વારા કોઈ રસાયણ ઉત્પન્ન થયું છે, તેના લીધે આવું બન્યું છે. ફૂગ જે છે એને કંઈક રસાયણ ઉત્પન્ન કર્યું અને એ રસાયણના લીધે આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં. અને આ આ જે દ્રવ્ય કે જે ફૂગમાં ફૂગના લીધે ઉત્પન્ન થયું હતું તેને તેણે પેનિસિલિન નામ આપ્યું. શું કામ પેનિસિલિન નામ આપ્યું? તો જે ફૂગ ઉત્પન્ન થઈ હતી એ ફૂગ પેનિસિલિયમ નોટેટમ હતી. એ ફૂગનું નામ શું હતું? પેનિસિલિયમ નોટેટમ. અને આ ફૂગ દ્વારા ઉત્પન્ન થયેલું રાસાયણિક દ્રવ્ય છે પેનિસિલિન. અને આ પેનિસિલિનના કારણે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે તે વૃદ્ધિ પામી શક્યા નહોતા. એટલે સૌથી પહેલું જે એન્ટીબાયોટિક્સ દ્રવ્ય શોધાણું તે આ પેનિસિલિન હતું. અને ત્યાર પછી આ સંશોધન પછી, પેનિસિલિન આ રીતના સંશોધન થયા બાદ ઘણા સમય પછી અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરે આ દ્રવ્યને એટલે કે પેનિસિલિનને એક તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક્સ તરીકે પ્રસ્થાપિત કરી.
અને આ જ દવાનો એટલે કે આ જ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં એટલે કે ખૂબ મોટા પાયે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ સંશોધન માટે ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેનને 1945માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે ખાસ યાદ રાખો કે સૌથી પહેલું સંશોધન થયેલું જે એન્ટીબાયોટિક દ્રવ્ય છે તે પેનિસિલિન છે, બરાબર. કઈ ફૂગમાંથી મેળવવામાં આવે છે? તો કે પેનિસિલિયમ નોટેટમ દ્વારા મેળવવામાં આવે છે. અને આ ફૂગ જ્યાં સંવર્ધિત પ્લેટ ઉપર ઉછરી હતી ત્યાં આગળ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે તે વૃદ્ધિ પામી શક્યા નહોતા. અને એના માટે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે નોંધ્યું કે આ જે ફૂગ છે તેને કંઈક એવું રાસાયણિક દ્રવ્ય ઉત્પન્ન કર્યું છે જેના લીધે આ જે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે તે વૃદ્ધિ પામી શક્યા નથી. અને એ ફૂગના નામ ઉપરથી રાસાયણિક દ્રવ્યને તેમણે પેનિસિલિન નામ આપ્યું. અને આના માટે 1945માં ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેન એ ત્રણેયને આ જે નોબેલ પારિતોષિક છે તે એનાયત કરવામાં આવેલું. ત્યાર પછી આગળની નિપજ જોઈએ તો રસાયણ ઉત્સેચકો અને અન્ય જૈવિક જૈવ સક્રિય અણુઓ, એમાં સૌથી પહેલા કાર્બનિક એસિડની વાત છે. કેટલાક એવા અવશિષ્ટ પ્રકારના રસાયણો કે કાર્બનિક એસિડ છે, આલ્કોહોલ છે, ઉત્સેચક છે, જે વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ કરે છે. આ બધા જે ઘટકો છે, કાર્બનિક એસિડ, આલ્કોહોલ કે ઉત્સેચકો, તેનું જ્યારે વ્યાવસાયિક કે ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવું છે ત્યારે સૂક્ષ્મજીવોનો ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે. એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ એટલે કે જે કાર્બનિક એસિડ છે એની વાત કરી છે, એ કાર્બનિક એસિડના ઉત્પાદનના ઉદાહરણમાં એસ્પરજિલસ નાઇઝર ફૂગ જે છે તેમાંથી સાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયા છે, એસેટિક એસિડ ઉત્પન્ન થયા કરે છે. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા બ્યુટેરિક એસિડ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તે લેક્ટિક એસિડ, લેબ બેક્ટેરિયા છે તે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે. જ્યારે અહીંયા બેક્ટેરિયાને ફૂગ પછી યીસ્ટનું નામ પણ સામેલ છે. સેકેરોમાઇસિસ સેરિવિસી યીસ્ટ જે છે તે ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન સાથે સંકળાયેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્લાઇડ તમે જોઈ રહ્યા છો એ સ્લાઇડમાં આ જે ઉદાહરણો છે એ ઉદાહરણો એ અલ્ટ્રા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સ્ટારલાઇન પોઈન્ટ કયો કે અલ્ટ્રા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો, પણ કયો સૂક્ષ્મજીવ અને તેમાંથી શું ઉત્પાદન મેળવવામાં આવે છે તેના વિશે કોલમ આધારિત એમસીક્યુ બની શકે છે અથવા તો નોર્મલ એમસીક્યુ પણ તેના ઉપરથી બની શકે છે. એટલે આજે ઉદાહરણો જે છે બધા જ એ અલ્ટ્રા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રહેવા જોઈએ. ત્યાર પછી સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું ઉત્પાદન. ઉત્સેચક શું છે તમને લોકોને ખબર છે, બાયોમોલેક્યુલ્સમાં આપણે ભણી ગયા છીએ, બરાબર છે. જૈવિક ઉદ્દીપકો છે કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે. તો સૂક્ષ્મજીવો દ્વારા આવા ચોક્કસ ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. લાઇપેઝનો ઉપયોગ જે છે તે ડિટર્જન્ટને બનાવવામાં થાય છે. અને એ ઉપરાંત લોન્ડ્રીમાં એટલે કે જ્યાં કપડાં ધોવા આપણે દઈએ છીએ, બહાર ધોવીને જે કપડાં ધોવા દઈએ છીએ એ લોન્ડ્રીમાં કપડાં ઉપરથી તૈલી ડાઘ દૂર કરવા માટે તો કે આ લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. પછી આપણે જોયું હશે ઘરે કે આપણે ઘરે ફળોનો જ્યારે રસ કાઢીએ છીએ, ઘરે દાખલા તરીકે અત્યારે મોસંબીઓ ખૂબ વાવે છે, ઘરે મોસંબી લાવીને એનો રસ કાઢ્યો અને પછી આપણે કાચના ગ્લાસમાં નાખ્યો, બરાબર. અને એવી જ રીતે બહારથી તૈયાર જે પેક્ડ ફ્રૂટ જ્યુસ આવે છે એ આપણે લઈ આવ્યા અને એને ગ્લાસમાં કાઢ્યો, અને બંને ગ્લાસની જ્યારે આપણે આમ જોઈએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ, તો ઘરે જે ફળનો રસ આપણે કાઢ્યો છે તે ક્લિયર એટલે કે સ્વચ્છતાની દ્રષ્ટિએ ક્લિયર એમ નથી, પણ ટ્રાન્સપરન્સીની દ્રષ્ટિએ ક્લિયર એવું લખ્યું છે. ક્લિયર એટલે શું? તો કે આરપાર જોઈ શકાય એની જે ટ્રાન્સપરન્સી છે એના સંદર્ભમાં એ લખ્યું છે. ઘરે આપણે જે ફળનો રસ કાઢીએ છીએ તે ટ્રાન્સપરન્ટ નથી હોતો. જ્યારે આપણે જે બોટલમાં કે અન્ય ટેટ્રાપેકમાં જે ફ્રૂટ જ્યુસ આવે છે
એ ફ્રૂટ જ્યુસ છે એ એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે, આપણે આરપાર જોઈ શકીએ, અથવા તો તેની અંદર બીજા અંદર નિલંબિત કણો આપણે જોઈ શકતા નથી, એટલે કે તરતા જે દ્રવ્યો છે તે આપણે જોઈ શકતા નથી. તો એવું શું કામ થાય છે? તો કે જે આ બોટલમાં પેક કરેલા અથવા તો ટેટ્રાપેકમાં પેક કરેલા જે ફ્રૂટ જ્યુસ છે તેને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછીનો એક અગત્યનો ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. બરાબર, આનું નામ યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. અને સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી આ ઉત્સેચક મેળવવા માટે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા વિદ્યાનો ઉપયોગ કરી અને આ બેક્ટેરિયામાંથી આ ઉત્સેચક છે તે મેળવવામાં આવે છે. આ ઉત્સેચકનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સૌથી પહેલાં એ દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલું રુધિર, એટલે કે જે બ્લડ ક્લોટ છે, ક્લોટ છે, આપણે પરિવહન તંત્રમાં જોઈ ગયા છે કેવી રીતે રુધિરમાં ક્લોટિંગની પ્રક્રિયા થાય છે, તો એ જે બ્લડ ક્લોટ છે તેને તોડવા માટે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. તોડવું એટલે કે બ્લસ્ટ કરવું, ક્લોટ કે જે ગંઠન છે એ ક્લોટને તોડે છે, એટલે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચકને ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે એ એવા દર્દીઓ માટે ઉપયોગી છે કે જેમને હૃદયની વાહિનીઓ જામ, એટલે કે હૃદયની વાહિનીઓમાં બ્લોકેજ થવાના કારણે હાર્ટ એટેકની સંભાવના હોય તેવા દર્દીઓને આ ક્લોટ ઓગાળવા માટે અથવા તો ક્લોટ તોડવા માટે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ દવા તરીકે આપવામાં આવે છે. સૂક્ષ્મજીવો દ્વારા વિટામિન્સનું ઉત્પાદન, અસીપિયા અસીબિયા ગુસીપી એસ્કોમાઇકોટા ફૂગ છે જે રિબોફ્લેવિન એટલે કે વિટામિન બી ટુનું ઉત્પાદન પ્રેરે છે. સ્યુડોમોનાસ ડેનિટ્રિફિક સ્યુડોમોનાસ ડીનાઇટ્રિફિકન્સ બેક્ટેરિયા છે, બેસિલસ મેગાથિલિયમ છે, અને આ જે બેક્ટેરિયા છે તેમાંથી સાયનોકોબાલેમાઇન એટલે કે વિટામિન બી ટ્વેલ્વનું ઉત્પાદન મેળવવામાં આવે છે. અને એસિટોબેક્ટર જે છે તેમાંથી એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી છે તેનું ઉત્પાદન મેળવવામાં આવે છે. જ્યારે આ વિટામિન્સ ઉપરાંત સૂક્ષ્મજીવો દ્વારા અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન પણ મેળવવામાં આવે છે, અને તેમાં ખાસ કરીને રાઇઝોપસ નિગ્રીકેન્સ ફૂગ છે, તેમાંથી હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટેરોઇડ છે તે મેળવવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કે સૂક્ષ્મજીવો દ્વારા અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન, સૂક્ષ્મજીવો દ્વારા વિટામિન્સનું ઉત્પાદન, સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું ઉત્પાદન, સૂક્ષ્મજીવો દ્વારા કાર્બનિક એસિડનું ઉત્પાદન, ત્યાર પછી એન્ટીબાયોટિક્સના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, આથવણયુક્ત પીણા બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, આ એના મેઇન પોઈન્ટ છે. અને ત્યાર પછી તેની અંદર તેના ઉદાહરણો છે તે ખાસ યાદ રાખવા, અને ઉદાહરણો યાદ રાખવા માટે તમે આવી રીતના ચાર્ટ પણ બનાવી શકો છો. એક્ઝેક્ટલી આ જ ચાર્ટનો ઉપયોગ કરવો નથી, આ તમે તમને આથવણની પ્રક્રિયામાં ક્યાં કયા ઘટકો કયા સૂક્ષ્મજીવો વપરાય છે અને એની નીપજ શું છે તે જાણવા માટે આપણે આ ચાર્ટ મૂક્યો છે. પરંતુ ખાસ કરીને આના માટે જો ચાર્ટ બનાવવો હોય તો તમે ચાર્ટ બનાવવા માટે એક આનો જ રેફરન્સ લઈ અને એક સરસ ચાર્ટ બનાવી લો કે જ્યાં દરેક ઉત્પાદન છે, ઉત્પાદનનું નામ અને ત્યાર પછી એના સબ પોઈન્ટમાં કયા કયા સૂક્ષ્મજીવોનો અને શું ઉત્પાદન છે તેમાં નોંધ કરીને એક ચાર્ટ બનાવી લો, એટલે આખો ટોપિક છે તેમાં ઇન્ક્લુડ થઈ જશે. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.